નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.3 ના છેલ્લા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જોઈએ દાખલા નંબર 19. લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવેલા છે. તળિયાની હારમાં 20 ગોળવા, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18, એમ કરતા 17, એમ તમારે ગોળવા ગોઠવવાના છે. તો આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા ગોઠવેલા હશે? એટલે અહીંયા તમને એમ કહે છે કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મારે શું કરવું પડશે, લાકડા ગોઠવવાના છે. તો આ પ્રમાણે જો આ આ સૌથી નીચેની હાર હોય તો આમાં 20 છે, એના ઉપર 19, એના ઉપર 18, એના ઉપર 17, એના ઉપર 16, એમ કરતા કરતા મારે કેટલા લાકડા, તો કે 200 લાકડા ગોઠવવાના છે. તો કેટલી મારે એવી હાર બનાવવી પડશે અને સૌથી ઉપરની હારમાં મારે કેટલા લાકડા ગોઠવવા પડશે? તો જોઈએ તો આપણે અહીંયા એક શ્રેણી બને છે કે સૌથી નીચેની હારમાં 20 લાકડા, એની ઉપર 19, એની ઉપર 18, એની ઉપર 17, એમ કરતા કરતા છેલ્લે કોઈ હાર આવશે, એમાં આપણે n લાકડા ગોઠવશું. કારણ કે આપણને એ પણ નથી ખબર કેટલી હાર છે અને આપણને એ પણ નથી ખબર કે છેલ્લી હારમાં કેટલા ગોઠવવાના છે, એટલે જે છે આપણે n ગોતવાનો છે. તો હવે જોઈએ 20, 19, 18, 17 એમ કરતા કરતા અહીંયા એક શ્રેણી બને, એટલે એ બરાબર કેટલા મિત્રો? 20. ડી બરાબર, તો કે 19 માઇનસ 20 બરાબર માઇનસ 1. તો ટોટલ લાકડા એસએન બરાબર કેટલા ગોઠવવાના છે? તો કે 200. તો આના ઉપરથી મને શું મળે? તો કે આના ઉપરથી એન મળે. કેમ મળે? તો કે એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો એન એસએન કેટલા? તો કે 200 લાકડા ગોઠવવાના છે, એન આપણે ગોતવાનો છે ભાગ્યા 2. 2a એટલે કે 2 ગુણ્યા 20 વત્તા એન માઇનસ 1, ને ડી બરાબર કેટલા? તો કે માઇનસ 1. 200 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે? 400 બરાબર એન કૌંસમાં અહીંયા કેટલા આવશે? 40. માઇનસ 1 ગુણો એટલે કે માઇનસ એન, અને માઇનસ માઇનસ કેટલા થઈ જશે? તો કે પ્લસ 1. ચલો તો કે 400 બરાબર અહીંયા એન કૌંસમાં 40 ને 41 માઇનસ એન, 400 બરાબર એન ને અંદર ગુણો એટલે કે 41 એન માઇનસ એન નો વર્ગ. હવે બધાને બરાબર ની ઓલી સાઈડ લઈ જાય છે, શું આવશે? એન સ્ક્વેર માઇનસ 41 એન વત્તા 400 બરાબર 0. એન સ્ક્વેર માઇનસ 41 એન વત્તા 400 બરાબર 0, કારણ કે એન સ્ક્વેર આમ જશે, 41 આમ જાય, એટલે માઇનસ 41 એન અને વત્તા 400 બરાબર શું આવશે? તો કે 0 આવશે. હવે મિત્રો આપણે અહીંયા શું કરશું, એન સ્ક્વેર માઇનસ 41 એન વત્તા 400 પ્રમાણે અહીંયા મારે 400 ના એવા ભાગ પાડવા પડશે કે જેનો સરવાળો 41 આવે. તો 400 ના ભાગ પાડવા માટે અહીંયા આપણે એમ કરી શકીએ, જો 400 ના ભાગ પાડવા માટે 400 અહીંયા 2 વડે ભાગાલે એટલે કે 200, ફરી વાર 2 વડે ભાગાલે એટલે કે 100, 2 50, 2 25, 5 એ કેટલા આવશે મિત્રો? તો કે 2 200, 200 એ 100, 100 એ 50, 50 એ 25, 5 એ 5, અને 5 એ કેટલા આવશે મિત્રો? તો કે 1. તો મિત્રો અહીંયા કેટલા આવશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 16, અને 50 50 કેટલા આવશે મિત્રો? તો કે 25. તો આના 2 ભાગ કયા પડે? 16 અને 25. 16 અને 25 નો સરવાળો કેટલો થાય? તો કે 41. તો આપણા ભાગ પડી ગયા એન સ્ક્વેર માઇનસ 16 એન માઇનસ 25 એન વત્તા 400 બરાબર 0. બે બે ના જૂથ પાડો, અહીંયા શું કરશું? તો કે એન કોમન કાઢશું. તો કે એન માઇનસ 16 આવશે, અહીંયા શું કરશું? તો કે અહીંયા માઇનસ 25 કોમન કાઢશું એટલે શું આવે? તો કે એન માઇનસ 16 આવે બરાબર તો કે 0. એક આવે એન માઇનસ 16 અને બીજો આવે એન માઇનસ 25 બરાબર 0. તો એન માઇનસ 16 બરાબર 0 અને એન માઇનસ 25 બરાબર 0. તો એન બરાબર કેટલા આવશે? અહીંયા 16 આવશે, અને અહીંયા એન બરાબર કેટલા આવશે? 25 આવશે. તો અહીંયા મારે બે જવાબ આવે કે ભાઈ એન એટલે કે ટોટલ
જો તમે એન 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 ના અર્થમાં લ્યો એટલે અહીં હાર કેટલી થશે તો કે કાં તો હાર છે ઈ 16 થશે અને કાં તો હાર છે ઈ કેટલી થશે તો કે 25 હાર થશે આ રીતે હું ગોઠું તો આ તમારે હાર ની સંખ્યા આવે કેટલાની તો કે હાર ની સંખ્યા કેટલી હાર થશે કાં તો 25 થશે અને કાં તે 16 થશે એટલે બે જવાબ તો શક્ય નથી તો एक जवाब માટે આપણે શું કરવું પડશે ભાઈ 25 હાર થાય તો 25 માં નંબર ઉપર કેટલા લાકડા હશે 25 માં નંબર ઉપર એટલે કે સૌથી ઉપર કેટલા ગોળવા હશે એ ગોતું તો કે a 25 બરાબર અહીંયા શું આવશે a plus n minus 1 into d કારણ કે અહીંયા શું આવશે તો કે 25 માં હાર ઉપર કેટલા હશે એ આપણે ગોતવાના થાય તો કે a 25 બરાબર a બરાબર કેટલા 20 n minus 1 એટલે કે 25 minus 1 ગુણ્યા d બરાબર minus 1 તો કે 20 વત્તા 24 ગુણ્યા minus 1 એટલે કે 20 minus 24 એટલે a 25 બરાબર કેટલા આવશે મિત્રો તો કે minus 24 કેટલા આવે મિત્રો minus 24 પણ એ તો સોરી minus કેટલા આવશે તો કે 4 તો એ શક્ય નથી મિત્રો કારણ કે -4 લાકડા ઉપરની હારમાં હોય એવું શક્ય બને નહીં તો હવે મારે શું ગોતવા પડશે તો કે 16મી હારમાં કેટલા લાકડા હશે તો કે a n 1 d એટલે કે આ જવાબ આપણો કેવો થાય 25 વાળો જવાબ કેવો થશે તો કે ખોટો થશે 16મી હાર માટે a 20 n 1 એટલે કે કેટલા તો કે 16 1 અને d 1 તો કે 20 વત્તા 15 ગુણ્યા માઇનસ 1 એટલે કે 20 માઇનસ 15 એટલે કેટલા આવશે મિત્રો તો કે 5 એટલે a 16 બરાબર કેટલા આવશે તો કે 5 તો આનો અર્થ એમ થાય કે અહીંયા આપડા બે જવાબ છે આવી ગયા કેટલી હાર થશે તો હાર કેટલી થશે મિત્રો તો કે 16 હાર થશે કેટલી 16 હાર થશે અને છેલ્લી હાર માં કેટલા ગોળવા હશે તો છેલ્લી હાર માં મિત્રો 5 ગોળવા હશે કેટલા હશે 5 ગોળવા છે આપણને ખબર પડી ગઈ કે હાર કેટલી છે અને આપણને એ પણ ખબર પડી ગઈ કે ગોળવા કેટલા હશે એટલે હાર હશે 16 અને ગોળવા હશે કેટલા તો કે 25 ગોળવા હશે સમજાઈ ગયું મિત્રો હવે ચેપ્ટર નો છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર 20 તો દાખલા નંબર 20 શું કહે છે મિત્રો તો કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલી છે જો અહીંયા એક આરંભ બિંદુ ઉપર શું રાખે છે એટલે કે ડોલ રાખેલ છે અને ત્યાર બાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટેકુ છે એટલે કે આ જે પહેલું બટેકુ છે એ કેટલું છે જો અહીંયા જોઈએ આ પહેલું બટેકુ છે એ કેટલું છે અહીંયા એક બટેકુ છે એ 5 મીટર ની અંતરે રાખેલું છે ત્યાર પછી દર બટેકુ 3-3 મીટર ના ડિસ્ટન્સ ઉપર રાખે લાગ્યું છે કેટલા તો કે 3-3 મીટર ના અંતર ઉપર રાખેલું છે એક સીધી રેખા ઉપર એટલે કે આપણે આડોઅડું દોડવાનું નથી આવા કુલ કેટલા તો કે 10 બટેકા રાખેલા છે કુલ કેટલા રાખેલા છે તો કે 10 બટેકા અહીંયા રાખેલા છે આપણને દેખાય છે 10 બટેકા છે દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાનું નજીકનું બટેકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે એટલે આ છોકરીને શું કરવાનું છે તો કે અહીંયાથી દોડવાનું ચાલુ કરવાનું આ બટેકું ઉપાડવાનું આ બટેકું ઉપાડી અને પાછું દોડી અને અહીંયા આવી અને બટેકોમાં નાખવાનું આવી રીતે તમારે કરવાનું છે તો કે ત્યારબાદ બીજું બટેકું ઉપાડવાનું છે તો બીજું બટેકું ઉપાડવા માટે શું કરવું પડશે અહીંયાથી શરૂઆત કરવાનું અહીંયાથી આટલું અંતર કાપવાનું અહીંયાથી રિટર્ન પાછું આટલું અંતર કાપી અને આ બાલટીમાં નાખવાનું આવી રીતે ત્રીજું પાંચમું ચોથું પાંચમું એમ કરતા છેલ્લું બટેકું બાલદીમાં મૂકવાનું થાય ત્યાં સુધી હરીફે કેટલું અંતર દોડવું પડશે એવું આપણને અહીંયા કહે છે તો કે પ્રથમ અને દ્વિતીય બટાકુ ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર અહીંયા તમને હિન્ટ આપી છે કે પહેલું બટાકુ ઉપાડવા માટે કેટલું તો કે 5 પહેલું ઉપાડવા માટે મારે 5 આ બાજુ જવું પડશે અને 5 આ બાજુ જવું પડશે એટલે પહેલું બટાકુ ઉપાડવા માટે મારે 10 મીટરનું અંતર કાપવું પડશે કેટલું 10 બીજું બટાકા માટે અહીંયા 3 વધી જાય એટલે અહીંયા 3 કેટલા થઈ જાય 5 અને 3 8 8 2 ને કેટલા થઈ જાય તો કે 16 બીજું બટેક ઉપાડવા માટે મારે 16 મીટર દોરવું પડશે એટલે અહીંયા તમે જુઓ તો આમ અહીંયાથી 8 થશે
ત્યાંથી 8 આવશે એટલે 16 ત્રીજો ઘટક ઉપાડવા માટે શું આવશે તો કે 2 ગુણ્યા કૌંસમાં 5 વત્તા આ 3 અને બીજા 3 કારણ કે જો અહીંયા સુધી ઘટકો આવે તો 5 ને 3 8 ને 3 કેટલા થાય 11 11 આવવાના અને 11 જવાના એટલે ટોટલ કેટલા થાય તો કે 2 કૌંસમાં અહીંયા આવશે 11 તો ટોટલ આવશે તો કે 22 ત્રીજા ઘટકા માટે 22 ઉપાડવા પડે એવી રીતે જો ચોથા ઘટકા માટે તો કે 2 गुणा काउंस में 5 वत्ता 3 वत्ता 3 अने वत्ता बीजा 3 तो के 3 3 9 अने 9 अने 4 कितना થાય મિત્રો તો કે 9 અને 4 થાય 13 13 2 ને 5 અને 3 8 8 અને 3 11 11 અને 3 થાય 14 14 2 ને કેટલા થાય મિત્રો તો કે 28 તો એવી રીતે આ રીતે કેટલા તો કે 10 બટાકા મારે ઉપાડવાના છે તો મને એક શ્રેણી મળી 10 16 22 28 એમ કરતા કરતા કુલ 10 બટાકા મારે ઉપાડવાના છે તો કે અહીંયા એક પ્રકારની સિરીઝ જ મળી એક પ્રકારની શ્રેણી મળી તો 10 બટાકા ઉપાડવા માટે કેટલું અંતર કાપવું પડશે આપણે જોઈએ તો સિરીઝમાં પહેલું બટાકો ઉપાડવા માટે 10 બીજું બટાકો ઉપાડવા માટે 16 પછી હતા 22 પછી હતા 28 એમ કરતા કરતા કેટલા તો કે n બરાબર 10 બટાકા મારે ઉપાડવાના છે તો a બરાબર મિત્રો કેટલા થશે તો કે 10 d બરાબર કેટલા થશે મિત્રો તો કે 16 માઈનસ 10 એટલે કે થશે 6 તો sn નું સૂત્ર મૂકીએ sn બરાબર n / 2 કૌંસમાં 2a plus n minus 1 into d તો કે s કેટલા 10 બરાબર n એટલે 10 ભાગ્યા 2 કૌંસમાં 2a એટલે કે 2 ગુણ્યા પહેલું પદ 10 છે એટલે કે 10 વત્તા n minus 1 10 minus 1 ને d બરાબર કેટલા મિત્રો તો કે 6 અહીંયા 10 ભાગ્યા 2 એમ જ રહેવા દો 10 ભાગ્યા 2 10 દુને 20 વત્તા 9 ગુણ્યા 6 બરોબર તો કે 10 ભાગ્યા 2 કૌંસમાં 20 વત્તા 9 6 ને 54 બરોબર 10 ભાગ્યા 2 54 અને 20 કેટલા થાય મિત્રો તો કે 74 74 ના અડધા કેટલા થશે તો કે 37.5 કેટલા થાય તો કે 37.5 37 ગુણ્યા 10 એટલે s 10 બરાબર કેટલા આવે તો કે 370 મીટર તો એનો અર્થ એમ થાય કે છોકરીને 10 છોકરીને 10 બટાકા ઉપાડવા માટે 10 બટાકા ઉપાડવા માટે કેટલું તો કે 10 બટાકા ઉપાડવા માટે 370 મીટર અંતર કાપવું પડે કેટલું તો કે અંતર કાપવું પડે પછી તમને ક્યારેક એવું પણ પૂછી લે કે આવી જ રીતે તમને આગળ પૂછે તો કે 0 7 2 14 વધી પડે 1 3 દન 1 7 તમને એમ કે કે ભાઈ 740 મીટર 740 મીટર અંતર કાપે તો કેટલા બટાકા ઉપાડવા પડે તો ત્યાં તમારે શું ગોતવું પડે તો કે આના સૂત્રમાંથી n ગોતવું પડે પહેલા દાખલો પૂછાતો તે આવો દાખલો પૂછાતો કે આટલા મીટર અંતર કાપવા માટે છોકરીને કેટલા બટાકા ઉપાડવા પડે આપણે તો અહીંયા નાનો દાખલો છે કે ભાઈ 10 બટાકા ઉપાડવા માટે કેટલું અંતર કાપવું પડે તો આપણો જવાબ કેટલો છે 370 મીટર એટલે 10 બટાકા ઉપાડવા માટે 370 મીટર અંતર કાપવું પડે તો આ મિત્રો હતો તમારો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર લાસ્ટ એટલે કે 20મો અને અહીંયા આપણે પ્રકરણ નંબર 5 પણ પૂર્ણ જાહેર કરીએ છીએ બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણથી નવો અધ્યાય શરૂ કરશું ધન્યવાદ